आगला वीडियो में अधिक नफा रीत थी कई रीते पागड़ी शोधवी ए जोता हता। हवे एमां अधूरो दाखलो छे ए आपणे जोवानो छे। तो त्रीजा स्टेप पर आवे छे सरेराश नफो। तो सरेराश नफो एटले आपणने दाखलानी विगत आपेली होय छे। दाखलानी विगत आपेली छे के 1,40,000 अने 90,000। तो आपणे वर्ष लखी देवाना छे। 1, 2, 3 वर्ष आपेला छे, सालवारी आपेली नथी। અને નફો લખી દેવાનો છે 1,40,000 અને 90,000, એટલે એનો કુલ સરવાળો થાય છે 3,20,000 રૂપિયા। હવે સરેરાશ નફો એટલે એનું સૂત્ર છે કે કુલ નફો છેદમાં એની વર્ષોની સંખ્યા। તો અહીંયા કુલ નફો 3,30,000 થાય છે। 3,30,000 ને એના વર્ષોની સંખ્યા 3 થાય છે, એટલે 3 વડે ભાગતા આપણને 1,10,000 સરેરાશ નફો મળતો જોવા મળે છે। હવે નંબર 4 પર આવે છે, નંબર 5 પર આવે છે કે અધિક નફો। તો અધિક નફો બરાબર अधिक नफो बराबर सरेराश नफो माइनस अपेक्षित नफो। तो सरेराश नफो आपने यहां मळे छे 1,10,000 માઇનસ અપેક્ષિત નફો, અહીંયા આપણને 96,000 મળે છે। તો અધિક નફો બરાબર સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો। તો સરેરાશ નફો આપણને 1,10,000 મળે છે અને અપેક્ષિત નફો 96,000 મળે છે। તો 1,10,000 માંથી 96,000 બાદ કરતા આપણને 14,000 મળે છે। તો મિત્રો, અધિક નફો આપણને 14,000 મળતો હોય છે, એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ શોધતા જ જઈએ છે। માટે આ પ્રમાણે અધિક નફો શોધવામાં આવે છે, સરેરાશ નફો શોધવામાં આવે છે, અપેક્ષિત નફો શોધવામાં આવે છે, અપેક્ષિત વળતરનો દર આપવામાં આવે છે અને રોકાયેલી મૂડી આપવામાં આવે છે। હવે છેલ્લો સ્ટેપ આવે છે મિત્રો, પાઘડી। તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો। તો અહીંયા આપણને અધિક નફો 14,000 મળે છે અને ખરીદીના વર્ષો અહીંયા આપણને 2 વર્ષ આપેલા છે। તો મિત્રો, આ 14,000 ગુણ્યા 2 એટલે 28,000 આપણને પાઘડી મળતી હોય છે। તો મિત્રો જો આ પ્રમાણે આપણને જે દાખલા આપેલા હોય તે જોઈને તેમનામાં આપેલા રોકાયેલી મૂડી શોધવાની હોય છે। બીજા નંબર પર દાખલામાં આપણને આપેલું જ હોય છે અપેક્ષિત વળતરનો દર, તો એ બીજા નંબરના સ્ટેપમાં અપેક્ષિત વળતરનો દર લખવાનો હોય છે અને અપેક્ષિત વળતરનો દર ટકાવારીથી આપેલો હોય છે, એટલે એની છેદમાં આપણે 100 લેવાના હોય છે। પછી અપેક્ષિત નફો શોધવાનો હોય છે, તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100 લેવાના
રોકાયેલી મૂડીની અપેક્ષિત વળતરનો દર લેવાનો હોય છે. એટલે અપેક્ષિત વળતરનો દર ટકાવારીમાં છે એટલે એની સેજમાં છો લઈએ. પછી સરેરાશ નફો આવે છે. તો સરેરાશ નફો આપણને જે દાખલાની વિગતો આપેલી છે એને ધ્યાનમાં લઈને સરેરાશ નફો આપણે શોધી શકીએ છે. તો અહીંયા આ દાખલામાં આપણને નફાની વધઘટ આપેલી છે. 1,00,000 આપેલા છે, પછી 1,40,000 આપેલા છે, પછી 95,000 છે. એટલે નફો વધે પણ છે અને એના પાછલા વર્ષમાં ઘટે પણ છે અને આપણને સાલવારી આપેલી નથી. એટલે સરેરાશ નફો શોધીએ ત્યારે વર્ષ અને નફો. તો વર્ષમાં 1, 2 અને 3 લીધું. પછી નફો 1,00,000, 1,40,000 અને 90,000 લઈને એનો સરવાળો કરવામાં આવે છે. સરવાળો કર્યા પછી એના વર્ષો વડે ભાગવામાં આવે છે અને આપણને સરેરાશ નફો મળતો. એના પછીનું સ્ટેપ આવે છે અધિક નફો. તો મિત્રો, અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. તો સરેરાશ નફો આપણે એના આગળ શોધેલું છે અને અપેક્ષિત નફો એના ઉપર બીજા ત્રીજા સ્ટેપમાં શોધેલું છે. તો સરેરાશ નફામાંથી અધિક અપેક્ષિત નફો બાદ કરીએ એટલે આપણને અધિક નફો મળતો હોય છે. અધિક નફો મળ્યા પછી પાગડીનું સૂત્ર છે કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો અહીંયા આપણને ખરીદીના વર્ષો દાખલામાં આપી જ દેવામાં આવતા હોય છે. તો અહીંયા 2 વર્ષ આપેલા છે ખરીદીના વર્ષો. તો આપણે અધિક નફો જે 14,000 છે એને 2 વડે ગુણીએ તો આપણને પાઘડીની રકમ 28,000 મળે છે. તો મિત્રો, પૂજા અને પ્રાર્થનાની પેઢી જે છે એની જો પાઘડી નક્કી કરવામાં આવે તો આપણને આ દાખલામાં 28,000 પાઘડી મળતી હોય છે. બીજો મિત્રો, બીજી એક વાત કે અધિક નફાની પદ્ધતિથી જો દાખલો ગણવામાં આવે અને એમ કહેવામાં આવે કે ભારિત સરેરાશ પ્રમાણે સરેરાશ નફો ગણવાનો છે તો આપણે અહીંયા ભારિત સરેરાશ પ્રમાણે નફો ગણી શકીએ છીએ. પરંતુ અહીંયા જે નફાવારી છે એ સ્ટેપ બાય સ્ટેપ વધતી જવી જોઈએ ક્યાં તો ઘટતી જવી જોઈએ. એમાં વધ ઘટ થયેલી જોવા મળતી ન હોય તો જ આપણે ભારિત સરેરાશ પ્રમાણે નફો ગણી શકીએ છીએ. અથવા તો કોઈક વખતે ખોટ આપી દેવામાં આવે અને આપણને એમ પણ નહીં કહેવામાં આવે કે સરેરાશ નફો ગણો પણ સાદી સરેરાશ કે ભારિત સરેરાશ. તો ખોટ આપેલી હોય તો આપણે સાદી સરેરાશથી જ નફો ગણી શકીએ છીએ. એટલે અધિક નફાની પદ્ધતિમાં આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને એ 6 સ્ટેપ આવે છે. એક તો પહેલું આવે છે રોકાયેલી મૂડી, એ ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરવાના છે. બીજું અપેક્ષિત વળતરનો દર એ દાખલામાં આપેલો હોય છે. પછી અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી અને અપેક્ષિત વળતરનો દરનો ગુણાકાર કરવાનો હોય છે. પછી સરેરાશ નફો, સરેરાશ નફા શોધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે સાદી સરેરાશ પ્રમાણે દાખલો ગણવાનો છે કે ભારિત સરેરાશ પ્રમાણે નફો શોધવાનો છે એને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને એના પછી અધિક નફો આવે છે તે સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. એ સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરીને જે રકમ આવે છે એને અધિક નફો કહેવામાં આવે છે. અને છેલ્લા પાઘડી જે આવે છે એ પાઘડી એટલે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ પ્રમાણે આપણે એની પાઘડી શોધી શકીએ છીએ. તો મિત્રો, આ અધિક નફાની પદ્ધતિથી આટલા સ્ટેપમાં આપણે પાઘડીની ગણતરી કરી શકીએ છીએ અને પાઘડી મેળવી શકીએ છીએ. આ પાઘડીના મૂલ્યાંકનની આપણી ત્રીજી પદ્ધતિ જોવા મળે છે. મિત્રો, એના પછી આપણે અધિક નફાની પદ્ધતિનો એક હોમવર્કમાં દાખલો જોવાનો છે.
तो मित्रों आज नो होमवर्क में एक दाखलो जुवानो छे के मीना अने मंजूनी पेढ़ी ने मूड़ी रुपया 4 लाख छे अने अपेक्षित वर्तर नो दर 10% छे। छेल्ला 3 वर्ष नो वार्षिक नफो अनुक्रमे रुपया 1,20,000, रुपया 1,10,000 अने रुपया 1,00,000 छे। भारित सरेराश पद्धति ना आधारे अधिक नफानी 2 गणी पागड़ी गण। मित्रों आज दाखलो आपेलो छे, अहीं आपणने दाखलामां भारित सरेराश प्रमाणे सरेराश नफो गणवानो छे, स्पष्टता करेली ज छे, एटले ए प्रमाणे सरेराश नफो शोधवानो छे अने अधिक नफानी पद्धति प्रमाणे पागड़ी गणीने नोटबुकमां गणवानो छे अने एना फोटा पाड़ीने ग्रुपमां મોકલવાનો છે।